શિયાળામાં મચ્છરના બ્રીડિંગ મળતા ઓફિસ સીલ કરવામાં આવી. આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન મચ્છરના બ્રીડિંગ મળ્યા. સંચાલકોએ કહ્યું કે કેમ્પસમાં ગ્રીનરી હોવાના કારણે મચ્છર થયા હોવાનું બની શકે. 2036 ને ઓલિમ્પિક માટે સુરતમાં તૈયારીઓ શરૂ. નગર પ્રાથમિક સ્કૂલ વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ કપડાં અને બૂટ ખરીદશે. નેશનલ પ્લેયર જેવા પણ કપડાં અને બૂટ આપવામાં આવશે. નગર પ્રાથમિક સ્કૂલમાં 1.85 લાખ બાળકો કરે છે અભ્યાસ. मुख्यमंत्री भूपेन्द्र पटेल 10 तारीखे आवशे राजकोट. राजकोटमां हर घर तिरंगा अभियान करावशे प्रारंभ. भाजप अध्यक्ष जेपी नड्डा पण रहेशे उपस्थित. 10 થી 14 તારીખ सुधी योजाशे तिरंगा यात्रा. रेसकोर्स पासे सरदार पटेल स्टेच्यू थी थशे प्रारंभ. આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ 8 થી 15 ઓગસ્ટ સુધી હરઘર તિરંગા અભિયાનની થશે ઉજવણી. રાજ્યના મુખ્ય 4 મહાનગરોમાં તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાશે. 10 ઓગસ્ટે રાજકોટમાં તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાશે તો 11 ઓગસ્ટે સુરતમાં, 13 તારીખે અમદાવાદમાં કાર્યક્રમ યોજાશે. હર્ષ સંઘવી આપ્યા માહિતી. બનાસકાંઠાના લોકસભાના સાંસદ ગિરિબેન ઠાકુરે રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત. રાહુલ ગાંધીએ ગુજરાતની રાજકીય સ્થિતિ વિશે કરી ચર્ચા. લોકોની સમસ્યા સાંભળીને મદદ કરવાની આપી સલાહ. પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને લખ્યો પત્ર. રાધનપુર સંતલપુર પરના 3 ટોલબુથમાંથી 2 ટોલબુથ દૂર કરવા કરી માંગ. કાંકરેજનું, ભલગામનું અને ડીસાનું મુળેઠા ટોલબુથ રદ કરવા કરાઈ છે રજૂઆત. સુરતમાં જિલ્લા પંચાયતના પ્રમુખ આપી શકે રાજીનામું. રોહિત પટેલ રાજીનામું આપી શકે તેવી શક્યતા. માંડવીની ગોદાવાડી જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટાયેલા છે રોહિત પટેલ. ગાંધીનગર આરોગ્ય વિભાગમાં નાણાકીય ઉચ્ચ આપત અને ગેરરીતિમાં ફરિયાદનો આદેશ. આરોગ્ય કચેરી, સરકારી હોસ્પિટલ તથા આરોગ્ય કેન્દ્રોમાં ગેરરીતિના કેસમાં ફરિયાદની સૂચના. જિલ્લા આરોગ્ય અધિકારીઓને અપાઈ છે ખાસ સૂચના. તાપીના ઉકાઈ ડેમમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં 74,864 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ડેમના 4 દરવાજા 4 ફૂટ ખોલી 28,520 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ડેમની સપાટી 334.54 મીટર પહોંચી. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી થયેલા નુકસાનમાં સહાય આપવા કરાઈ માંગ. 15 દિવસ બાદ પણ હજુ સર્વે ન થયો હોવાનો કોંગ્રેસે કર્યો આક્ષેપ. સરકાર 10,000 કરોડનું પેકેજ જાહેર કરે તેવી કરાઈ છે માગણી. રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી. આવતીકાલે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની છે શક્યતા. માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના. જમ્મુ કાશ્મીરમાં સાંભેલાધાર વરસાદ વરસ્યો. શહેરભરમાં ભારે વરસાદને કારણે ભરાયા પાણી. વરસાદી માહોલને પગલે વાતાવરણ બન્યું ઠંડુગાર. હજુ પણ ભારે વરસાદને હવામાન વિભાગે આપી આગાહી. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સતત પડેલા ભારે વરસાદના કારણે દરહાલી નદીમાં પૂર આવ્યું. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર જોવા મળી. નદી ભયજનક સપાટીને પાર વહેતા આસપાસના ગામોને એલર્ટ આપવામાં આવ્યું. રાજસ્થાનના પાલીમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. મુખ્ય રસ્તાઓ તેમજ રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા લોકોને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો. કેટલાક લોકોના ઘરોમાં પાણી ઘૂસતા લોકોના હાલ બન્યા બેહાલ. રાજસ્થાનના પાલીમાં ભારે વરસાદના કારણે રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. અનેક સોસાયટીઓમાં ગોઠણસમા પાણીનો ભરાવો થતા લોકોના હાલ બેહાલ થયા. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા લોકોનો તંત્ર સામે રોષ. રાજસ્થાનના ટોંકમાં સતત પડેલા ભારે વરસાદને પગલે ચંદલાઈ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ. ડેમમાંથી નદીમાં સતત પાણીનું વહેણ જોવા મળ્યું. નદીના જળસ્તરમાં પણ વધારો થતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ રહેવા સૂચના. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં સતત પડેલા ભારે વરસાદના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મુખ્ય રસ્તાઓ તેમજ રહેણાંક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાઈ જતા સામાન્ય જનજીવન થયું અસ્તવ્યસ્ત. વરસાદી પાણીનો નિકાલ ન થતા તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પડેલા ભારે વરસાદના કારણે ગંગા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ. નદીના પૂરના પાણી લેટે હનુમાન મંદિર સુધી ઘૂસી આવ્યા. મંદિરના ગર્ભગૃહ તેમજ પરિસરમાં પૂરના પાણી ઘૂસી જતા ભક્તો માટે દર્શન બંધ કરવા પડ્યા. આસામના ગુવાહાટીમાં ભારે વરસાદ વિરામ લીધો. જોકે હજુ પણ શહેરના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ છે. સોસાયટીઓમાં ગંદા પાણીનો નિકાલ ન થતા લોકોને હાલાકી. વરસાદી પાણી ભરેલું હોવાથી પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગ ફેલાવાનો ડર. કર્ણાટકના ઉત્તર કન્નડમાં ભારે વરસાદને પગલે કાલે નદી પરનો બ્રિજ ધરાશાય થયો. મોડી રાત્રે બ્રિજ ધરાશાય થતા એક ટ્રક ચાલક નદીમાં ખાબક્યો. ચાલકને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. બ્રિજ ધરાશાય થતા ઉત્તર કન્નડથી ગોવાને જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો.